भेसाण खाते हॉस्पिटल निर्माण थयुं हतुं, जहां मेडिकल कॉलेज और नर्सिंग कॉलेज आयोजन करवामां आव्युं छे। बीजेपी और जनसंघ विचार ने लईने प्रकल्प साकार थयो हतो। गुरुवारे सूरत शहर भेसाण मुकामे बीजेपी और जनसंघ विचारे वात्सल्य रिसर्च एंड नर्सिंग इंस्टिट्यूट हॉस्पिटल मेडिकल कॉलेज और नर्सिंग कॉलेज प्रकल्प साकार थयुं हतुं। आ अवसर पर विस्तृत जानकारी चितार आपवामां आव्या हता, जेमां अद्यतन सुविधाओं ने चिकित्सा ने लईने पण अनेक फेसिलिटी उपलब्ध थवा जई रही छे, जेनी अनावरण कर्युं हतुं, जेमां आगामी दिवसों में दर्दियों ने विविध सुविधाओं पण उपलब्ध करवामां आवशे। आ अवसर गुजरात सरकारना मंत्री पुणेश मोदी और पूर्व मेयर फकीर चौहाणे विस्तारपूर्वक माहिती पूरी पाड़ी हती। भारतीय जनता पार्टी और भारतीय जनता पार्टी पूर्व पक्ष भारतीय जनसंघना अमारा आगेवान सूरत महानगरना पूर्व मेयर सूरत महानगरना पूर्व भारतीय जनता पार्टी अध्यक्ष एमना द्वारा साउथ गुजरात मेडिकल एज्युकेशन ने ट्रस्ट मार्फत एमणे आजे भेसाण मुकामे एक सरस मेडिकल कॉलेज अने नर्सिंग नो शुभारंभ शुरू करावियो छे। आ प्रसंगे आदरणीय फकीर भाई चौहान साहेब अने एमनी टीम ने खूब खूब अभिनंदन पाठवुं छुं। मुख्यत्वे देशनी अंदर अनेक प्रकारना निष्णात डॉक्टरोनी जरूर होय, परंतु ગુજરાતમાં જે તે વખતની પરિસ્થિતિમાં એટલા પૂરતા કોર્સો ન હતા, પરિણામે તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક ફેકલ્ટી ઘર આંગણે દરેક વિદ્યાર્થીને સાયન્સ ફેકલ્ટી હોય કે મેડિકલ ફેકલ્ટી હોય કે અનેક જગ્યા ઉપર એમને પ્રવેશ મળે, અને આ પ્રકારની જે વ્યવસ્થા 20 વર્ષના અંતે રંગ લાવી અનેક જગ્યા ઉપર મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજ તેમજ આ રિસર્ચ સેન્ટરની શરૂઆત થઈ છે। રિસર્ચ સેન્ટરનું એક નાનકડું ઉદાહરણ આપું કે આ રિસર્ચ સેન્ટરમાં અનેક ભારતના વૈજ્ઞાનિકોએ જે ભારે જહેમત ઉઠાવીને જે કોરોનાના કપરા કાળમાં જે રસી શોધી છે, એને કારણે 130 કરોડ દેશવાસીઓની જાન બક્ષાઈ છે। 130 કરોડ દેશવાસી આજે સુરક્ષિત છે, એના મૂળમાં નરેન્દ્રભાઈ મોદીની જે સોચ છે, પરંતુ મૂળભૂત રીતે આવા રિસર્ચ સેન્ટરો એમાં મહત્ત્વનો ફાળો ભજવે છે। આવનારા દિવસોમાં આવી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરના મારફત સુરત, દક્ષિણ ગુજરાત અને ગુજરાત દેશનું અનેક માનવીઓનું કલ્યાણ થાય એવી અપેક્ષા છે। ફરીથી સૌનો આભાર। આજનો કાર્યક્રમ અમો સાઉથ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સેન્ટરનું એક બીજું સાહસ એટલે વાટસલ્ય નર્સિંગ કોલેજ અમે થોડું વિચારી રહ્યા હતા, પરંતુ અમને અનેક લોકોના સહકારથી આ વાટસલ્ય નર્સિંગ કોલેજનું આજે ઉદ્ઘાટન થયું છે। આમ તો કોલેજ ચાલુ થઈ ગઈ છે, પરંતુ મહાનુભાવોના સમયના અભાવે પાછળ ખેંચાતું રહ્યું આજે એનું ઉદ્ઘાટન છે। અમે ફિઝિયોથેરાપી કોલેજની વાત કરીએ તો દર વર્ષે ફિઝિયોથેરાપીમાં લગભગ 30-40% જગા ખાલી રહી જાય છે, પણ અમારી ફિઝિયોથેરાપી કોલેજમાં કોઈ પણ દિવસ એવું નથી બન્યું કે આ વર્ષે જગ્યામાં એક વિદ્યાર્થી પણ ખાલી રહ્યો છે। દર વર્ષે 50-60 વિદ્યાર્થીને ના પાડવી પડે છે। અમારે ફિઝિયોથેરાપી ઓપીડી પણ ચાલે છે, એમાં 300 કરતાં દરરોજ સવારે આવો એટલે ભીડ હોય, 300 કરતાં વધારે દર્દીઓ એકી સાથે લગભગ 30 વિદ્યાર્થીને અમે ટ્રીટમેન્ટ આપી શકીએ એવી અહીંયા સગવડ છે, અને એમાં પણ કોઈની પાસે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। ઉપરાંત જનરલ ઓપીડીમાં પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, ડેન્ટલ ઓપીડીમાં પણ 50% કરતાં વધારે રકમથી આપણે રાહત આપવામાં આવે છે। અહીંયાના જે વિદ્યાર્થી છે એમાં જે નવી શિક્ષણ નીતિમાં સ્કિલ ડેવલપમેન્ટ અને રિસર્ચ આ બે અમે એની અંદર સમાવેશ કર્યો છે ફિઝિયોથેરાપી કોલેજમાં, અને આ નર્સિંગ કોલેજમાં પણ એનો સમાવેશ કરીશું। અને ગુજરાતની જેમ એસવી ફિઝિયોથેરાપી કોલેજ નંબર 1 છે તેમ એને પણ નંબર 1 બનાવીશું। આજે 40 સીટની શરૂઆત થઈ છે, એની 100 સીટ અમે કરીને રહીશું અને તે પણ ટૂંક સમયમાં થઈ જશે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।